सरदार पटेल एजुकेशन इंस्टिट्यूट संचालित श्री गगजीभाई जी सुतरिया प्राइमरी स्कूल वती हूँ मयूरी दवे आप सौनु ऑनलाइन शिक्षण की अंदर हार्दिक स्वागत करूँ छू। आज विद्यार्थी मित्रों अपने गणित अंदर प्रकरण नंबर 11 स्वापोथी अंदर शुरुआत करवानो छे। तो चलो शुरुआत करिए प्रकरण 11 स्वापोथी। चलो बाळको आज आप प्रकरण 11 स्वाध्याय पोथी अंदर पूरक स्वाध्याय शुरुआत करवानी छे। आगळना पेज में पीडीएफ मोकली छे जेमांथी जोईने तमारे स्वाध्याय पोथी में पूर्ण करवानुं रहेशे। ए बधी ज विगत मैं तमने पाठ्यपुस्तक में समझावेली छे तेनी ज आखी विगत प्रमाण अहींया गणतरी करेली छे। तो चलो हवे पूरक स्वाध्याय शुरुआत करिए। 8 सेमी वाला बाजू वाला चौरस नुं क्षेत्रफळ केटलुं? तो चौरस ना क्षेत्रफळ नुं सूत्र शुं थशे? तो के लंबाई गुणा लंबाई। तो 8 सेमी वाला बाजू चौरस नुं क्षेत्रफळ कीधुं होय तो शुं आवशे? 68 सेमी, एटले अहींया लखे 64 चौरस सेमी। आपणे 8 गुणा 8 करशुं एटले 68 64, एटले 64 सेमी आवशे। जवाब आवशे डी। हवे बीजुं, 5 सेमी અને 7 સેમી બાજુ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર? તો 5 ગુણ્યા 7 કરીએ તો જવાબ શું આવશે? 5 ગુણ્યા 7, 5 7 ને 35, એટલે 35 ચોરસ સેમી એનો જવાબ આવશે સી। એની પછી છે ત્રીજું, જો લંબચોરસનું ક્ષેત્રફળ 24 ચોરસ સેમી હોય, એક બાજુની લંબાઈ 4 સેમી હોય તો બીજી બાજુની લંબાઈ કેટલું? તો આપણે લંબચોરસનું ક્ષેત્રફળનું પહેલા શું કરશું? તો કે સૂત્ર મૂકશું, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। હવે ક્ષેત્રફળ આપ્યું છે આપણને 24 ચોરસ સેમી અને લંબાઈ આપી છે 4 સેમી, તો પહોળાઈ કેટલી હશે એની ગણતરી આપણે કરવાની। હવે અહીંયા છે ગુણાકારમાં, તો આ બાજુ જશે તો શું થશે? કે 24 ભાગ્યા 4 બરાબર પહોળાઈ, એટલે 4નો ઘડિયો બોલીએ 24 આવે ત્યાં સુધી, 4 એકા 4, 4 2 8, 4 3 12, 4 4 16, 4 5 20, 4 6 24, એટલે પહોળાઈ થઈ 6 સેમી। જવાબ આવશે બી। એની પછી ત્રીજું, જો ચોરસ ખેતરનું ક્ષેત્રફળ 400 ચોરસ સેમી હોય તો ખેતરની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી થાય, બરાબર? 400 સેમી એનું ચોરસ સેમી તેનું ક્ષેત્રફળ છે તો ખેતરની બાજુની લંબાઈ કેટલી થશે? ચાલો ગણતરી કરીએ। તો આપણે જોવાનું કે અહીંયા જે જવાબ આપ્યા છે એ સંખ્યાનો ગુણાકાર, એને એ સંખ્યાનો ગુણાકાર, કેમ કે ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર? એટલે બે સંખ્યાનો ગુણાકાર જે છે એ 400 સેમી થવો જોઈએ। તો આપણે 20 લખીએ કે 20 એની લંબાઈ હોય તો 20 ગુણ્યા 20 કરો તો કેટલા થાય? 2 2 4, એટલે 400 સેમી જવાબ આવી ગયો, એટલે અહીંયા આવશે 20 મીટર, જવાબ આવ્યો એ। 10 લખીએ તો 10 ગુણ્યા 10 કરો તો કેટલા થાય? 100 થાય, એટલે એ પણ 400 સેમી નો થયો। 30 લઈએ આપણે, 30 લંબાઈ જો હોય તો એ ગણતરી કરીએ તો 30 ગુણ્યા 30 કરીએ તો 900 થાય, એટલે એ નો આવે। અને 40 ગુણ્યા 40 કરો તો 1600 થાય, તો અહીંયા આપણને 400 ચોરસ સેમી કીધેલું હોવાથી 20 ગુણ્યા 20 બરાબર 400 સેમી થશે, એટલે એની લંબાઈ કેટલી આવશે? 20 મીટર। હવે પાંચમું છે, 15 સેમી લંબાઈવાળા અને 7 સેમી પહોળાઈવાળા લંબચોરસની પરિમિતિ શોધો। તો આપણને લંબચોરસની પરિમિતિ ખબર છે કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તો 2 કૌંસમાં લંબાઈ કેટલી આપી છે? 15, પહોળાઈ આપી છે 7, 15 ને 7 કેટલા થાય? 22, 22 ગુણ્યા 2 કરો તો થશે 22 2 44, 44 સેમી તેની પરિમિતિ થશે, જવાબ આવશે બી। હવે છઠ્ઠું, 9 મીટર બાજુવાળા ચોરસની પરિમિતિ ખાલી જગ્યા થાય, 9 મીટર બાજુવાળા ચોરસ આપ્યું છે તો ચોરસની પરિમિતિ શું થશે? તો કે 4 ગુણ્યા લંબાઈ, એટલે 4 ગુણ્યા લંબાઈનું સૂત્ર શું છે? લંબાઈ કેટલી આપેલી છે? તો કે 9 મીટર, 4 9 36 મીટર, એટલે અહીંયા જવાબ આવશે એ, 36 મીટર। હવે
નીચે લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ આપેલા છે, તે પરથી દરેકની પરિમિતિ શોધો. પેલી છે લંબાઈ 12 સેમી અને પહોળાઈ 4 સેમી. અને પરિમિતિનું સૂત્ર ખબર છે, લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, એટલે 2 કૌંસમાં 12 વત્તા 4. 12 ને 4 કેટલા થશે? 16. હવે આ બંને વચ્ચે ગુણાકાર, 16 દુ 32 સેમી. પહેલાનો જવાબ આવ્યો 32 સેમી. ચાલો એવી જ રીતે બીજો અને ત્રીજો દાખલો હું ગણું છું, તમારે જાતે જાતે સાથે ગણતા જવાનું છે. મીટર આપ્યું હોય ત્યારે મીટર અને સેમી આપ્યું હોય ત્યારે સેમી. હવે ત્રીજો દાખલો કરીએ, લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા હવે ત્રીજો દાખલો છે, નીચે લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ આપેલા છે, તે પરથી દરેકનું ક્ષેત્રફળ શોધો. ક્ષેત્રફળનું સૂત્ર મૂકી, લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીને આપણે દાખલા ગણવાના છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, 18 ગુણ્યા 15 બરાબર કેટલા થશે? તો કે 270 ચોરસ મીટર. તમે બાજુમાં રફ પેજમાં આ બંનેનો ગુણાકાર કરી અને જવાબ મેળવી શકો છો. હવે બીજો દાખલો છે, એમાં પણ આપણે લખીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 12 ગુણ્યા 8. 12 8 કેટલા થશે? 96. એટલે કે 96 ચોરસ મીટર જવાબ આવશે. એની પછી છે બીજો, ત્રીજો દાખલો, એમાં પણ આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, 80 ગુણ્યા 45 કરીએ આપણે. તો ચાલો ગુણાકાર કરું છું અહીંયા રફ પેજની અંદર, 80 ગુણ્યા 45. 4 ની આરે 0નો ગુણાકાર કરતા આવશે 0, 8 ચોક 32, 5નો 0 ની આરે ગુણાકાર કરતા 0, અને 5 8 ને 40 આ બંનેનો સરવાળો, એટલે જવાબ આવ્યા 3600 ચોરસ મીટર. અહીંયા જવાબ લખશું 3600 ચોરસ મીટર. હવે નીચે ચોરસની એક બાજુના માપ આપેલા છે, તે પરથી દરેકની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. તો સૌથી પહેલાં આપણે પરિમિતિ શોધીએ, તો ચોરસ આપેલું હોવાથી તેની પરિમિતિ આવશે 4 ગુણ્યા લંબાઈ, એટલે 4 ગુણ્યા 8 એટલે કે 4 8 ને 32 મીટર તેની પરિમિતિ આવી. હવે એનું ક્ષેત્રફળ શોધીએ, તો લંબાઈ ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 8 મીટર લંબાઈ આપેલી છે, એટલે 88 ને થશે 64 ચોરસ મીટર બરાબર. હવે બીજું છે, લંબાઈ 21 સેમી આપી છે, તો પહેલાં પરિમિતિ શોધીએ, તો કે 4 ગુણ્યા 21. 21નો ઘડિયો બોલીએ, 21 ચોક કેટલા થશે? 21 ચોક થશે 84 સેમી જવાબ આવશે. હવે આવ્યું ક્ષેત્રફળ, એટલે 21 ગુણ્યા 21. રફ પેજની અંદર તમારે ગુણાકાર કરવાનો છે, 21 ગુણ્યા 21 બરાબર થશે 441 ચોરસ સેમી. રફ પેજમાં તમે જાતે ગુણાકાર કરવાનો રહેશે. હવે છે લંબાઈ ચોરસ 14 મીટર આપી હોય, તો પહેલાં પરિમિતિ શોધીએ, કે 4 ગુણ્યા 14. 4 ગુણ્યા 14 એટલે 14 ચોક 56 એટલે કે 56 મીટર. અને ક્ષેત્રફળ થશે 14 ગુણ્યા 14 એટલે 14 14 થશે 196 બરાબર, એટલે 196 ચોરસ મીટર તેનું ક્ષેત્રફળ આવ્યું. હવે 5મો દાખલો આપ્યો છે કે 1 ચોરસની પરિમિતિ 44 મીટર છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? 1 ચોરસની પરિમિતિ આપણને કીધી છે, તો
આપણે સૂત્ર મૂકી દઈએ ચોરસની, પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ બરાબર, પરિમિતિ આપી છે 44, 4 ગુણ્યા લંબાઈ. હવે 44ના છેદમાં આપણે 4 લઈ લેશું અને એ આવ્યું આપણું લંબાઈ. તો 11 × 44 આપણે છેદ ઉડાડીએ એટલે લંબાઈ આવશે 11. હવે આપણને ચોરસની લંબાઈ મળી ગઈ છે, એના આધારે આપણે ક્ષેત્રફળ શોધીએ. તો ક્ષેત્રફળનું સૂત્ર શું છે? ચોરસનું ક્ષેત્રફળ સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે 11 ગુણ્યા 11 કરો એટલે જવાબ શું આવશે? તો કે 121 ચોરસ મીટર બરાબર. પરિમિતિ આપી દીધેલી હોવાથી પહેલાં પરિમિતિના સૂત્રને આધારે આપણે લંબાઈ શોધી લેવાની, અને લંબાઈ મળી ગયા બાદ આપણને ક્ષેત્રફળનું સૂત્ર મૂકી અને પદ આગળ વધારતા જવાનું. ચાલો હવે આપણે પાના નંબર 90 ઉપર જઈએ. હવે બીજો દાખલો છે, છઠ્ઠો દાખલો છે. એક લંબચોરસની પરિમિતિ 56 મીટર છે. જો તેની લંબાઈ 16 મીટર હોય તો પહોળાઈ શોધો અને તેનું ક્ષેત્રફળ શોધો. હવે પરિમિતિ આપી દીધેલી હોવાથી આપણે પહેલાં પરિમિતિનું સૂત્ર મૂકીએ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે પરિમિતિ આપી દીધી છે આપણને 56, એની લંબાઈ 2 કૌંસમાં લંબાઈ આપી છે 16 વત્તા પહોળાઈ બરાબર. હવે 56 બરાબર 2, આ 2 ને આપણે અહીંયા છેદમાં લઈ લઈએ, 16 વત્તા પહોળાઈ. હવે 56 ભાગ્યા 2 કરીએ એટલે શું જવાબ આવશે? 28. 28 બરાબર 16 વત્તા પહોળાઈ. હવે આ 16 જે છે એ કેમાં છે? તો કે અહીંયા સરવાળાના પદમાં છે. એની આપણે બાજુ બદલીએ એટલે શું થશે? બાદબાકી. એટલે 28માંથી આપણે 16 બાદ કરીએ એટલે પહોળાઈ આપણને મળી જાય. તેથી 28માંથી 16 જાય તો પહોળાઈ કેટલી આવશે? તો કે પહોળાઈ આવી 12 મીટર. હવે આપણને પહોળાઈ મળી ગઈ છે, લંબાઈ તો આપણી પાસે છે જ. હવે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપી આપણને 16 મીટર અને પહોળાઈ છે 12 મીટર. 16 ગુણ્યા 12 કરો એટલે જવાબ આવશે 192 ચોરસ મીટર. બાળકો, હું આવી રીતના ગુણાકાર અહીંયા ગણતરીમાં કરતી નથી, તમારે જાતે રફ પેજની અંદર આની ગણતરી કરતા જવાની છે. હવે નાના નાના ગુણાકાર આવે, નાની નાની બાદબાકી આવે, એની તમારે ગણતરી રફ પેજમાં કરતા જવાની છે. ચાલો હવે 7મો પ્રશ્ન છે. એક ચોરસની બાજુનું માપ 6 સેમી છે, તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તેનાથી બમણી બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? અને નાના ચોરસ કરતાં મોટા ચોરસનું ક્ષેત્રફળ કેટલા ગણું થાય? તો ચાલો આપણે પહેલાં ચોરસની બાજુનું માપ આપી દીધેલું છે એટલે ચોરસની બાજુ પહેલાં ક્ષેત્રફળ શોધી લઈએ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. 6 ગુણ્યા 6 36 ચોરસ સેમી. આ 6 સેમી બાજુવાળો, 6 સેમીના બમણા કેટલા થાય? 6ના બમણા થશે 12 સેમી બરાબર. તો આપણે 12 સેમીનું ક્ષેત્રફળ શોધીએ. 12 સેમી લંબાઈવાળા ચોરસનું ક્ષેત્રફળની ગણતરી કરીએ તો કે 12 ગુણ્યા 12, 12 12 144 ચોરસ સેમી બરાબર. આ એના બમણા ચોરસના ક્ષેત્રફળ, અને આ તમને જે માપ આપ્યું હતું એનું ચોરસ ક્ષેત્રફળ. હવે નાના ચોરસ કરતાં મોટા ચોરસનું ક્ષેત્રફળ કેટલા ગણું થાય? તો કેટલા ગણું કરવા માટે શું કરીએ આપણે? તો કે 144 ભાંગ્યા આપણે 36 કરીએ બરાબર. તો 36નો ઘડિયો બોલતા જાય અથવા તો ગણતરી કરતા જાય કે 36 એકા 36, 36 દુ કેટલા થાય? તો આપણે 36 દુની ગણતરી કરીએ. કે ભાઈ 36 દુ, 2 દુ 4, 3 દુ 6, એટલે એવા 64. આપણે 144 લાવવાના છે. 6 દુ તો કે 36ની આપણે ગણતરી કરતા જઈએ તો કે 36 ગુણ્યા 2, 2 6 12, વધી પડી 1, 2 3 6, 6 ને 1 7, 36 દુ 72 થયા. આપણે 144 લાવવાના છે તો કે 36 ગુણ્યા 3 કરીએ તો 3 6
18 નો આંકડો, વધી પડી 1, 3 તેરી 9, 9 ને 1 10 એટલે 108 આવ્યા. હવે 36 ગુણ્યા 4 કરીએ તો 4 6 24 નો ચોગડો, વધી પડી 2, 4 તેરી 12, 12 ને 2 14 એટલે 144 આવી ગયા. એટલે કે 4 ગણો નાના ચોરસ કરતા મોટું ચોરસ 4 ગણું મોટું છે. ઈ ગણતરી દ્વારા આપણે જોયું. હવે છે કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. ચાલો, ક્ષેત્રફળનો નાનો એકમ ખાલી જગ્યા છે તો શું આવશે? ચોરસ મીટર, ચોરસ સેમી કે કિમી? તો કે ચોરસ સેમી. હવે 1 સેમી લંબાઈ વાળા ચોરસનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. 1 ચોરસ સેમી ક્ષેત્રફળ એટલે કે 1 × 1, તો જવાબ શું આવે? 1 ચોરસ સેમી થાય. હવે ત્રીજું જોઈએ કે જે ચોરસની પરિમિતિ 20 સેમી હોય તેની બાજુનું માપ ખાલી જગ્યા થાય. તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? તો કે 4 × લંબાઈ, બરાબર 4 × લંબાઈ. તો આપણે 4 ની હારે 4 નો ગુણાકાર કરીએ તો ચોકે ચોકે 16 થાય. 4 ની હારે આપણે 5 નો ગુણાકાર કરીએ, 4 × 5 = 20 એટલે જવાબ આવશે 5, બરાબર. હવે છે જે ચોરસનું ક્ષેત્રફળ 64 ચોરસ સેમી હોય તેની બાજુનું માપ ખાલી જગ્યા સેમી થાય. ચોરસનું ક્ષેત્રફળ આપ્યું છે. ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે લંબાઈ × લંબાઈ. એટલે કે અહીંયા જે સંખ્યા આપી હોય એને ગુણાક 32 × 32 કરો તો 64 આવે નહીં, 16 × 16 કરો તો 64 આવશે નહીં, 8 × 8 કરો તો 64 આવે છે. તો કે હા, 8 × 8 = 64 એટલે જવાબ આવશે 8 સેમી. આ આવશે નહીં, આનો જવાબ આવશે 8 સેમી, બરાબર. હવે છે 5મી, શાળાના 1 વર્ગખંડનું ક્ષેત્રફળ 30 ચોરસ મીટર છે. અડધા ચોરસ મીટરમાં 1 બાળક બેસાડી શકાય તો તે વર્ગખંડમાં વધુમાં વધુ ખાલી જગ્યા બાળકો બેસાડી શકે, બરાબર. અડધા ચોરસ મીટરમાં એટલે 1, તો કે 1 ચોરસની અંદર ચોરસ મીટરમાં 2 બાળકો, તો 30 ચોરસ મીટરમાં કેટલા? તો કે 30 × 2 એટલે કે 60 બાળકો બેસાડી શકાય, બરાબર. તો અહીંયા જવાબ આવશે 60. તો બાળકો આ સાથે અહીં સ્વાધ્યાય પોથીની અંદર પણ પ્રકરણ 11 આપણે પૂર્ણ કરેલું છે. મેં જેવી રીતે સ્વાધ્યાય પોથીમાં લખેલું છે તે જ રીતે તમારે સ્વાધ્યાય પોથી પૂરવાની રહેશે. તમે પેન્સિલનો ઉપયોગ પણ કરી શકો અને પેનનો ઉપયોગ પણ કરી શકો છો, પણ સ્વચ્છ અને સુઘડ અક્ષરે લખવાનું રહેશે. આવજો.